सध्या कृती जपत जातो 21 जानेवारी 1941 मा कळला होतो आणि पती सभा करणे आध्यात्मिक क्रमा प्रगती करी आत्मा ने परमात्मा मिलन मैंने जोयू आत्मसत्सा करो અને જે વિડંબનાઓ એમની ઈચ્છા પ્રાપ્તિમાં પડી એનું નિરાકરણ આપણે પ્રાપ્ત કર્યું અને સંકલ્પ કર્યો કે મને જે તકલીફો પડી છે એ બીજાને ના પડે એ ધ્યેય સાથે અમે સમાજમાં એક નવું કાર્ય પ્રારંભ કર્યું જેનું નામ આપ્યું સિદ્ધરામ સાથે મંડળ. એમણે સાયકલ ઉપર ફરીને બસમાં એસટીમાં જઈને પપ્પાળા લઈને ગામે ગામ લોકોને ધ્યાન શીખવાડવાનો પ્રયત્ન કર્યો અને એમને માર્ગ બતાવ્યા. પૂજ્ય ગુરુજીએ એક સંદેશ આપ્યો હતો કે તમે જે કર્મ માંગો છો એ તમારે ભોગવવા પડે છે, સારા હોય તો પણ, નહીં સારા હોય તો પણ. તો શું કરવું? તો તમારે કર્મ ના બદલાય એના માટેની પ્રવૃત્તિ કરવી. એનું નામ આપ્યું પૂજ્ય ગુરુજીએ સાક્ષી ભાવ. સાક્ષી ભાવ પર અમે શિબિર પણ કરી છે, તેમજ સાક્ષી ભાવ પર અમે પુસ્તકો પણ લખ્યા છે. તો સાક્ષી ભાવ વિશે વધારે માહિતી અમને પુસ્તકોમાંથી મળી જશે. પણ પૂજ્ય ગુરુજીમાં ધ્યેય હતો કે માણસ આ જન્મ લીધો છે તો ઈશ્વરની આરાધના કરે અને મોક્ષની પ્રાપ્તિ કરે. અને એમાં એમણે સતત પ્રયત્ન કર્યો. કોઈ સાધક આવે કે ઈશ્વરે આપણે આપણી વચ્ચેથી બોલાવી લીધા અને તારીખ હતી 18 ઓક્ટોબર 2006. થોડું કરીને તો ગુરુજી જે કુદરતનો નિયમ છે તે પ્રમાણે આપણા વચ્ચેથી બ્રહ્મલી થયા, પરંતુ સૂક્ષ્મ તરીકે સતત આપણી સાથે જ કરવાયેલા રહે છે, સતત આપણી સાથે જ રહે છે. જે પણ સાધક પ્રેમથી અમને બોલાવે છે બહાર કાઢી શકે છે. તો દરેક સાધકને ખાસ તમારા વિનંતી કે
તેઓ પ્રાણચિકિત્સાનો પણ ઉપયોગ કરે, પ્રાણચિકિત્સા આપે અને એનો ફાયદો લેવાનો પ્રચાર કરો. Thank you.
જરૂરથી પસાર કરો.
આજે આપણે જ્યાં બેઠા છીએ, જ્યાં ઉપસ્થિત થયા છીએ, નર્મદા નદીના કિનારે આપણા પૂજ્ય ગુરુજીનો આશ્રમ સિદ્ધ યોગાશ્રમ કાર્યક્રમનો ઉપલક્ષ પૂજ્ય ગુરુજી શ્રી વિભાકર દાદાનો આજે નિર્વાણ દિન નિમિત્તે સ્મરણાંજલિનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે આયોજિત કર્યો છે. 18 ઓક્ટોબર એ ગુરુજી સ્થૂળ શરીરથી અહીંથી વિદાય લીધી હતી આ ધરતી પરથી, અને સૂક્ષ્મ શરીરે આપણી સાથે આજે પણ છે. એમનું જીવન આપણા માટે એક સંદેશ હતો, સંદેશ છે અને સંદેશ રહેશે. તે જ રીતે એમનું નિર્વાણ એ પણ આપણા માટે એક સંદેશ જ છે. સંત મહાત્મા જેમણે આત્મસાક્ષાત્કાર કર્યો છે, જેમણે ઈશ્વરની પ્રાપ્તિ કરી છે, એમના માટે નિર્વાણ શબ્દ જ અધૂરો લાગે. પણ સ્થૂળ શરીરે જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે મૃત્યુની નજીક પણ આપણે જવું જ પડે છે. આ કુદરતનો નિયમ છે. પણ એક સાધક તરીકે આપણે યથાશક્તિ આપણા પૂજ્ય ગુરુજીને શક્ય એટલે સ્મરણાંજલિ આપવાનો પ્રયત્ન કરીએ, શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરીએ, અને એમના જે ઉપદેશો જે આપણે જીવનમાં ઉતારવાના છે એના તરફ અગ્રેસર થઈએ. તો આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ નિમિત્તે આપણી સમક્ષ જે ગાયક વૃંદ
ભજન માટે જે આપણી સમક્ષ ઉપસ્થિત છે, જે સુમધુર કંઠોમાં આપણને આપણા ગુરુજીની યાદ અપાવશે, કુદરત સાથે સંગીત દ્વારા તાદમ્ય સાધવાનો પ્રયત્ન કરશે, તો એમનો આપણે પરિચય હું આપી દઉં. તમે કદાચ જાણતા જ હશો, આપણે જે ગુરુજીની આપણે આરતી ગાઈએ છીએ, જય સિદ્ધ યોગી, એ આરતીના રચયિતા શ્રી કેતનભાઈ મહેતા, જેમણે આ આરતીની રચના કરી છે, જે આપણે રોજ ગાઈએ છીએ, આજે પણ એવો સ્વકંઠે સ્વનિર્મિત આરતીનું રસગાન કરશે ને આપણને સંભળાવશે, અને એમને સ્વરમાં સાથ આપશે જે હાર્મોનિયમ પર છે શ્રી ભરતભાઈ, તેઓ એમને સ્વરમાં સાથ આપશે. મારી સાથે જે તબલામાં સંગીતના સુરપુર છે, કીબોર્ડ ઉપર મહેશભાઈ નરેશભાઈ, કીબોર્ડ ઉપર નરેશભાઈ છે, ઓક્ટાપેડ ઉપર વિજયભાઈ, તેઓ આપણને સરસ મજાનો સંગીતનો આનંદ કરાવશે. સંગીત ગુરુ દેવ કી જય, એક જોરદાર તાળીઓથી આપણું સ્વાગત કરીશું. તો આપણે કેતનભાઈને નમ્ર વિનંતી કરીશું કે તેમના ગાયક વૃંદ સાથે કાર્યક્રમની શરૂઆત કરે. સદગુરુ પરમાત્મા અખંડ મંડલાકાર ભાવપૂર્વક હરિઓમ તત્સત. ભાઈશ્રીએ હમણાં જે પ્રારંભિક ઉદબોધનમાં આપણને વાત કરી, પૂજ્ય સદગુરુદેવ 18 ઓક્ટોબર 2006 આપણા બધાની વચ્ચેથી સ્થૂળ દેહે અદૃશ્ય થયા. જેમની પાસે ગુરુદેવની પૂર્ણ કૃપા અને
પૂર્ણ આશીર્વાદ છે તેવા સદગુરુના કૃપાપાત્ર શિષ્યો આજે પણ ગુરુદેવને પોતાની સાથે અનુભવી રહ્યા છે. જ્યારે આપણા જીવનની અંદર ચારે તરફથી અંધકાર હોય અને એમાં જ્ઞાનનું પ્રકાશ આપે અને આપણને આ મોંઘો મનુષ્ય દેહ જે પ્રાપ્ત થયો છે એને જીવવા માટેનો રાહ જેને આપણને આપ્યો છે એવા સદગુરુના સાનિધ્યમાં એમની દિવ્ય ચેતનાની છાયામાં આપણે બધા જ આજે એકત્ર થયા છીએ ત્યારે મારા મનથી અને મારા વિચારથી મને ગુરુજી શબ્દ છે ને થોડો નથી ગમતો. જો એ શબ્દની પાછળ દેવ લાગી જાય ને તો એ સોનામાં સુગંધ ભેળા જેવું થાય. આપણે ગુરુદેવ બોલતા શીખીએ ને તો એનાથી વિશેષ આપણે ગુરુજીના લાડીલા થશું. અને આપણને જે મહામંત્ર આપેલો છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પુસ્તકોમાં અને એક સોવેનિયર મારી પાસે ગુરુજીનું છે એના અંદર હરિઓમ તત્સત જે શબ્દ આપણને આપ્યો છે એ શબ્દના અનેક અર્થો અનેક રહસ્યો અને અનેક પ્રકારની એના અંદર ગૂઢ ચેતનાઓ અને શક્તિ રહેલી છે. પરંતુ એ મહામંત્ર છે આપણા જીવનની અંદર પણ દરેક સમસ્યાઓના સમાધાન માટે અને આપણે જે સદગુરુના આશ્રિત છીએ એ સદગુરુના આશ્રિત તરીકે મહામંત્ર આપણા જીવનમાં ખૂબ ખૂબ ઉપયોગી છે. આવો 2 મિનિટ એ મહામંત્રની ધૂન લઈ અને પછી આપણે કાર્યક્રમનો આરંભ કરીએ. વિશેષ અમારા તમામ મિત્રોનો પરિચય ભાઈશ્રીએ આપણને બધાને આપી દીધો છે એટલે વિશેષ સમય વ્યતીત નહીં કરતા સુંદર મજાના રાગની અંદર અહીંયાથી અમે ગાઈશું. પરંતુ આપ સર્વે પણ સદગુરુદેવના મહામંત્રનો જપ આપણે બધા સાથે મળીને કરીએ. અસ્તુ. આવો ગુરુ મહારાજના આશ્રમની અંદર હરિઓમ તત્સતની એક વખત એવી હલક જગાવી દઈએ કે જેનાથી આપણું તન આપણું મન અને આપણું જીવન પ્રફુલ્લિત થઈ જાય. હરિ ઓમ તત્સ 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 હરિ ઓમ હરિ ઓમ તત્સત 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 હરિ ઓમ તત્સત
સુંદર મજાના મહામંત્ર નો જપ કર્યા પછી સ્મરણાંજલિ નો આરંભ કરતા પહેલા ખૂબ જ થોડો ગુરુજી સાથે અલ્પ એટલે અલ્પ કહી શકો એટલો સમાગમ થયો છે, છતાં અવારનવાર જ્યાં પણ ક્યાંય વાંચ્યું છે ત્યાં ગુરુજી વારંવાર એવો ઉલ્લેખ કરે છે. પછી કાર્યનો આરંભ કર્યો અથવા ધ્યાનમાં બેઠા અથવા કોઈ પણ પ્રસંગે શું કર્યું તો કહે છે ગણેશજી ભગવાન યાદ કર્યા. આવો વારંવાર અનેક જગ્યાએ ઉલ્લેખ છે, આપણે બધાએ વાંચેલો છે, આપણે બધાએ અનેક પુસ્તકોમાં જીવનની અંદર કોઈ પણ કાર્ય જ્યારે આરંભ કરતા હોઈએ છીએ ત્યારે ગણેશજીનું આવાહન કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, તો સદગુરુદેવને સાથે રાખી અને ગણપતિ મહારાજને પણ સાથે રાખી અને કાર્યક્રમના આરંભે હરિઓમ તત્સત મહામંત્રનો જે આપણે નાદ ધ્વનિ કર્યો એ નાદ ધ્વનિ પશ્ચાત હવે પછીની સદગુરુની સ્મરણાંજલિના આરંભની અંદર ગણપતિ મહારાજની આરંભ કરવો છે. એની અંદર અમારી સાથેના વાદ્યવૃંદની અંદર અમારે ભરત મહારાજ અમારી સાથે જ આવેલા છે અને ખૂબ જ સારા એવા ગાયક ભજની અને ઉમદા ગુરુતત્વના ભજનોને જાણકાર કદાચ મારા કરતાં બે આગળ વધારે. તો વિશેષ વ્યક્તિ પોતાના નામથી પરિચિત થાય એ જ જરૂરી છે અને એના કરતાં પણ વિશેષ પોતાના કાર્યથી પરિચિત થાય એ વધારે જરૂરી છે. એટલે શૈલેષ મહારાજને વિનંતી કરું કે ગણપતિ મહારાજ ભરત બાપુને શૈલેષ મહારાજ એમના ભાઈ કરે ને એટલે મને મગજમાં ખૂબ જ પ્રખ્યાત ભજનિક છે એમના ભાઈ, એમના લઘુબંધુ છે અને એવા ભરતભાઈને વિનંતી કરું ગણપતિ મહારાજ અને ગુરુદેવને સાથે લઈ અને ગણપતિ મહારાજની સુંદર આરાધના અને એમને આનંદ આવે, સાધકોને આનંદ આવે એ રીતની સંતવાણીનો આપણે આરંભ કરીએ અને સાથે સાથે આ કાર્યક્રમ શ્વાસ લેવા બે બોટ લેવા
સ્ટેજ